શ્વેત ક્રાંતિના પિતા તરીકે ડોક્ટર વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે, જેમણે અમૂલના વિસ્તરણ અને વિસ્તાર માટે અનેકો મોટા કામ કર્યા છે. સહકારી ક્ષેત્રમાં ગુજરાતને એક અલગ જ ઓળખ અપાવનાર અને જ્યાં બીજ રોપાયા એ જિલ્લો એટલે આણંદ. આણંદ જિલ્લાથી ટીવીની વિશેષ રજૂઆત કોની સત્તામાં, હું જગદીશ આપનું સ્વાગત કરું છું. આણંદ જિલ્લો એક વિકસિત તરીકે ઓળખાય છે, જ્યાં સહકારી ક્ષેત્રમાં અમૂલે મોટું સ્થાન મેળવ્યું છે અને ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ લાવી છે. આ વિસ્તારમાં, આ જિલ્લામાં લોકસભા બેઠકનો કેવો છે માહોલ અને આ વખતે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જેમને રિપીટ કરવામાં આવ્યા છે મિતેશ પટેલ, અને સામે આંકલાવના ધારાસભ્ય, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ બેઠકના ઉમેદવાર અમિત ચાવડાને મેદાને ઉતારવામાં આવ્યા છે. 7 વિધાનસભા સીટથી ઘેરાયેલો આ જિલ્લો છે, આ લોકસભા બેઠક, જેમાં 6 પર ભાજપ છે અને 1 પર કોંગ્રેસ પાર્ટી છે. આ રાજકીય વર્ચસ્વની લડાઈમાં આખરે આણંદમાં શું થાય છે તે જોઈશું, અને બંને ઉમેદવારોના શું છે વિઝન, આણંદ માટેના શું છે રોડમેપ, ચાલો જાણીએ અમારી વિશેષ રજૂઆત આણંદથી, કોની સત્તા. આણંદ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપે જેમણે જવાબદારી આપી છે આ બેઠકને સર કરવા માટે, તેવા મિતેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે. મિતેશભાઈ, સ્વાગત છે આપનું ટીવી 9 પર. નમસ્કાર સૌ દર્શક મિત્રોના ટીવી 9 ના. મિતેશ પટેલ આમ તો હુલાણના નામથી આણંદમાં બકાભાઈ તરીકે ઓળખાય છે. મિતેશભાઈ, તમે ફરી એક વખત જ્યારે પક્ષે તમને જવાબદારી સોંપી છે, મુંબઈ મંડળે જવાબદારી આપી છે, પ્રચારમાં તમે છો, ગામે ગામ અત્યારે સભા કરી રહ્યા છો, લોકોનો રિસ્પોન્સ કેવો છે અને તમારી તૈયારી શું છે? 280 વધુ ગામડાઓમાં પ્રવાસ પૂર્ણ થયો છે. ખૂબ સારો રિસ્પોન્સ દરેક ગામડાઓમાંથી મળી રહ્યો છે. આવનારા 5 વર્ષમાં તમારું વિઝન શું છે કે તમે અહીંના જનતા, અહીંની જનતા માટે તમે આ કામ કરવા માંગો છો? પહેલામાં પહેલું તો એક બોરસદ વિધાનસભામાં બદલપુરથી સામેની સામે એક વિયર, જે નાગરિકોની ડિમાન્ડ છે ત્યાંના બોરસદની, એ ખૂબ મોટું બજેટ છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે પણ આની, અને આપણા મુખ્ય દંડક, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, બોરસદ વિધાનસભાના ધારાસભ્ય, બંને અમે રજૂઆત કરેલી છે. આ અમારા જિલ્લાનો ખૂબ જૂનો પ્રશ્ન છે અને અમને અમન વચન આપ્યું છે મુખ્યમંત્રીજીએ કે આ વિયર માટેનું બજેટ આપણે ફાળવી, કારણ કે જે ખારું પાણી આવે છે નદીમાં ખંભાતમાંથી, એના લીધે જમીનો ખેડૂતોની ખૂબ બગડી રહી છે. એ માટે અમે રજૂઆત કરી છે અને એ પહેલામાં પહેલો પ્રશ્ન અમારે હલ કરવો છે. ભૌતિક સુવિધા વધારવાની વાત છે, પણ મિતેશભાઈ અહીંયા સિવિલ હોસ્પિટલનો પણ અભાવ છે. જિલ્લો જ્યારથી જુદો થયો ત્યારે સિવિલ હોસ્પિટલની માંગ હતી અને કરવી પણ જોઈતી હતી, અને આ વખતે તમે જોયું હશે કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એઇમ્સ રાજકોટમાં જ્યારે લોકાર્પણ કરવા આવ્યા, ત્યારે ઈ ખાતમુહૂર્ત આણંદની સિવિલ હોસ્પિટલનું કર્યું છે અને અત્યારે બાંધકામ પણ ચાલી રહ્યું છે. 165 કરોડ રૂપિયાનું બજેટ આપણી ગુજરાત સરકારે ફાળવી દીધેલું છે. બાજુના જ ગામમાં અમિતભાઈનો પ્રચાર ચાલે છે. અમે ગામમાં ગયા, ત્યાં મોટી સંખ્યામાં ગામના લોકો એમને સાંભળવા આવ્યા, એમને જોવા માટે આવ્યા, તો ક્યાં અંદર ખારે મિતેશભાઈ એક છૂપો, એક ક્યાંક ડર, એક ચિંતા ખરી કે આ બેઠક કાઢવી અઘરી ના પડી? ખૂબ આત્મવિશ્વાસથી ચાલુ છું અને મતદાતાઓ ઉપર મને ખૂબ મોટો આત્મવિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ છે. કારણ કે જ્યારે 2019માં હું એક નવો કાર્યકર, ભારતીય જનતા પાર્ટીની એક નાનામાં નાનો કાર્યકર્તા હતો, મને કોઈ એટલું બધું ઓળખતું નહોતું. એક કમળરૂપી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2014-2019 5 વર્ષના શાસનકાળ દરમિયાન જે કામો કર્યા હતા અને સૌએ એમને પ્રધાનમંત્રી બનાવવા ફરી વખત વોટિંગ કર્યું, એ જ રીતે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની જનતાએ, ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે. 400થી વધુ NDAની સીટ આવશે. ગુજરાતની 25-25 સીટ 26મી તો આપણે જીતી જ ગયા છે, 5 લાખથી વધુ વોટોથી આપણે જીતી. મિતેશભાઈ, આપણે ઉમેદવારી માટે ખૂબ ખૂબ શુભેચ્છા. છેલ્લા 10 વર્ષથી આમ તો ભાજપની અહીંયા સત્તા છે અને એ આણંદ લોકસભા બેઠકમાં, જ્યાં કોંગ્રેસને જવાબદારી સોંપવામાં આવી છે, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય, કોંગ્રેસ લોકસભા બેઠકના ઉમેદવાર અમિતભાઈ ચાવડા આપણી સાથે જોડાયેલા છે. અમિતભાઈ, સ્વાગત છે ટીવી 9 પર. સૌથી પહેલો સવાલ, ગામે ગામ તમે પ્રચાર કરી રહ્યા છો, લોકોનો રિસ્પોન્સ કેવો છે અને આપનું વિઝન શું છે એના લોકો માટે? આ વખતની ચૂંટણી આણંદમાં કે સમગ્ર ગુજરાતમાં કોઈ ઉમેદવાર કે પક્ષ કરતાં પણ પ્રજા જાતે લડવા નીકળી છે. અને આ વખતની ચૂંટણી પ્રજા એના આવતા 10 વર્ષ માટેનું એક વિઝન સાથે નીકળી છે. અહીંયાની જે ઓળખ છે સહકારી ક્ષેત્રમાં, જે વટવૃક્ષ બન્યું છે એ અમૂલ, અને અમૂલનો અત્યારે કરોડોમાં વેપાર થઈ રહ્યો છે.
તો આ પ્રગતિ થઈ એની પાછળ આપ માનો છો કે સરકારની એ દૂરંદેશી? કોઈ સરકારની દૂરંદેશી નથી. આ પ્રગતિ થઈ એની પાછળ જેમણે સ્થાપના કરી એ ત્રિભુવન કાકા હોય, કુરિયન સાહેબ હોય, તમારા દાદા ઈશ્વરભાઈ ચાવડાથી લઈને બધા જ ફાઉન્ડર મેમ્બરો હતા, એની દૂરંદેશી હતી ને એમણે આ સહકારી સંસ્થાઓ બનાવી. અને ધીરે ધીરે લોકોની, પશુપાલકોની જે મહેનત છે, સહકારી સ્ટ્રક્ચર બન્યું, એના લીધે આ પ્રગતિ થઈ. અને પ્રગતિ થઈ એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આટલા વર્ષોમાં સહકારી માળખામાં કે પ્રવૃત્તિમાં ક્યાંય સરકારની દખલ નથી. પણ છેલ્લા 10 વર્ષથી તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ સહકારી સંસ્થાઓનું સરકારીકરણ કર્યું. તમારો નારો છે કે આણંદનું હિત, તમારો ભાઈ અમિત સામે નારો છે કે મોદી પરિવાર, મોદીની ગેરંટી. તો આ જ્યારે એ લહેર છે, આ જે વેવ્સ આવી રહ્યા છે, તેની સામે અમિતભાઈ અડીખમ કેવી રીતે રહેશે? કારણ કે જુઓ, કોંગ્રેસમાંથી ધારાસભ્યો, પૂર્વ સાંસદો, ઘણા બધા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. તો સંગઠનમાં ક્યાં આપણે લાગે છે કે જે શક્તિ જોઈએ એમાં થોડું ઘણું ઓછું થયું છે કમ્પેરિઝન 19ની કરીએ તો? જનતા જનાર્દન સર્વોપરી છે. મોદીની બધી જ ગેરંટીઓ 10 વર્ષમાં જુમલા સાબિત થઈ ચૂકી છે. અને એટલા જ માટે હવે લોકો પૂછી રહ્યા છે કે તમારી ગેરંટીઓ પહેલાં જે આપી હતી એનો તો હિસાબ આપો, નવી ગેરંટી તો પછી આપજો. અને જોડે જોડે જ્યાં સુધી આણંદની વાત છે, અમે વાત કરીએ છીએ કે સાચવશે સૌનું હિત આપણો ભાઈ અમિત, તો આણંદનો પ્રતિનિધિ ચૂંટવાનો, અહીંયાના પ્રજા જે મત આપવાની એ તો એનો સંસદ સભ્ય ચૂંટવા માટે, એનો પ્રતિનિધિ ચૂંટવા મત આપે છે. તો આણંદની જનતા ઈચ્છે છે કે એનો પ્રતિનિધિ એવો હોય કે આણંદ જિલ્લાના પ્રશ્નો માટે બોલે, લડે, અને કદાચ પોતાની સરકાર સામે આંદોલન કરવું પડે તો પણ લડે. અમિતભાઈ, આપણે ઉમેદવારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.